રાજુલા માર્કેટ યાર્ડ ખાતે સાંસદ કાછડિયા દ્વારા અધિકારીઓ સાથેની બેઠક યોજાઈ હતી, જેમાં અધિકારીઓને કડક સૂચના આપી કામ થાય તો જ હા પાડો, નહીતર બીજી વખત બોલાવી. સાંસદ પ્રજાહિત કામ કરતા હોય, જેમાં યાર્ડના ચેરમેન સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની અતિ ગોકરગાયની ગતિએ કામગીરી શરૂ કરી હતી અને સતત માર્ગો પર ખાડા અને હિંડરાના પુલ અતિ જર્જરિત 8 વખત મસમોટા ગાબડા પડ્યા અને ચાર નારાથી લઈને હિંડરોણા રાજુલા વિક્ટર દાતરડી સુધી ગ્રામ્ય વિસ્તારના લોકો અને વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા અને નેશનલ ઓથોરિટીના એક પણ અધિકારી ઓફિસરોનો મોનિટરિંગ પણ ન થયું હતું, જેના કારણે હાઈવેની કામગીરી સતત રામ ભરોસે ચાલતી હતી. તેને લઈને રાજુલા ભાજપના આગેવાનો દ્વારા સંસદ સુધી ઉગ્ર રજૂઆતો કરાઈ, જેને લઈને અમરેલીના સંસદ નારાયણ કાછડિયા રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે દોડી આવ્યા અને એક બેઠક બોલાવી, જેમાં નેશનલ ઓથોરિટીના હેડ સહિત ઓફિસરો અને સ્થાનિક સ્ટેટ હાઈવેના અધિકારીઓ ઓફિસરો હાજર રહ્યા હતા અને એક અધિકારી સાથે ભાજપના આગેવાનો સાથે રાખી સીધી વાત કરી હતી અને સંસદ નારાયણભાઈ કાછડિયા દ્વારા પ્રથમ તો સ્ટેટ હાઈવેના અધિકારીઓને ખખડાવી નાખ્યા અને કડક સૂચના સાથે આદેશો આપી દીધા, એક પણ ગ્રામ્ય વિસ્તારના માર્ગો પણ ખાડા રહેવા જોઈએ નહીં. નેશનલ ઓથોરિટીના અધિકારીઓને પણ કડક સૂચના, તાત્કાલિક કામગીરી શરૂ કરો અને 3 દિવસમાં પૂર્ણ કરો, મારી પાસે સતત રજૂઆતો આવી છે, તેમ કહી તમામ અધિકારીઓનો રાઉન્ડ લીધો હતો અને ખખડાવી નાખતા અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા અને કામગીરી કરવા માટે એની ખાતરી પણ આપી હતી. સાથે સાથે અહીં ગ્રામ્ય વિસ્તારના લોકો પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને એસટી બસની અનિયમિતતા, પીજીવીસી એલફીડર સહિતના પ્રશ્નોનો ગ્રામ્ય વિસ્તારોમાં સતત, સિંહોનો ત્રાસ અને પશુના શિકાર કરી જતા સિંહોને વન વિભાગ દૂર કરે તેની માટેની અનેક રજૂઆતો સહિત હાઈવેના કારણે અનેક ગામોમાં પાણી ઘૂસી જાય છે સહિત બધા જ અધિકારીઓની તાકીદે કામે લાગી જવા માટેની સૂચનાઓ આપેલ. યોગેશ કાનબાર સાથે અશોક મણવર, ZS TV, અમરેલી. અધિકારીઓને ખખડાવવાની જરૂર જ ન હોય, કારણ કે અધિકારીઓને બોલાવીને આપણે એને સૂચના આપવાની હોય અને એને એ સૂચનાનું પાલન કરવાનું હોય, એટલે એમને સ્વીકારી લીધું છે કે નહીં રસ્તા ખરાબ છે અને વરસાદને હિસાબે રસ્તા ખરાબ થાય એટલા માટે રિપેરિંગ કરવું જરૂરી છે, એટલે આવનારા 5 દિવસમાં રસ્તાઓ અઠવાડિયામાં જીજાપુર.